નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વ્યાકરણ વિભાગમાં એક નવો ટોપિક લેખન રૂઢી વિશે વિગતવાર અભ્યાસ કરીએ સર્વપ્રથમ લેખન રૂઢી એટલે શું જો લેખન રૂઢી એટલે આપણે કોઈ શબ્દને કે કોઈ વર્ણને બોલીએ અને એ જ પ્રમાણે એને લખીએ એ જ ફોર્મમાં એને લેખન રૂઢિ કહેવાય બારમા ધોરણમાં તમારા વ્યાકરણ વિભાગમાં લેખન રૂઢિનો એક માર્ક્સનો એક પ્રશ્ન આવે અને આ પ્રશ્ન તમારી ટેક્સ્ટબુકનો પાઠ કે કાવ્યની કોઈ પંક્તિ વાક્ય કે લીટી સ્વરૂપે હોય જે ટેક્સ્ટબુકમાં આપેલો હોય જે રીતની લખાણની ભાષામાં એ જ ભાષા સાચી માનીને આપણે પેપરમાં લખવાની હોય હવે તમને પેપરમાં જે પ્રશ્ન પૂછાય એ લેખન રૂઢિના શબ્દોમાં ફેરફાર કરેલો હોય શબ્દોમાં ફેરફાર એટલે એવું નહીં કે રસોઈનું દીર્ઘય કરવું દીર્ઘઈનું રસોઈ કરવું કે રસવાળું દીર્ઘ કરવું એવું નહીં પણ એ શબ્દ ક્યાંક ક્યાંક આમ છૂટા આપેલા હોય કોક ભેગા કરીને આપેલા હોય એને આપણે જે લખાણની ભાષા કેમ છે એ રીતેમાં લખવામાં એની પહેલાં આપણે આ પેલું એક ઉદાહરણ જોઈએ એટલે તમને થોડોક એમાં ખ્યાલ આવશે હવે પેલું જે ઉદાહરણ છે એ શું છે કે અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રીહરી જો હું બોલું અને અહીં લખાયેલું છે ને એમાં ખાસ ધ્યાન આપો અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રીહરિ હવે જો અખિલ છે એને આપણે આ જ રીતે લખીએ જો નીચે જવાબ છે પછી બ્રહ્માંડમાં શબ્દ આમ બોલાય બ્રહ્માંડમાં હવે આપણે આપેલો કયો છે અહીં લખવામાં બ્રહ્માંડમાં જ છે પણ વચ્ચે જુઓ કેટલો પ્રેસ છે પહેલાં એમ કીધું કે બ્રહ્મમાં પછી પેશ મૂકીને ડમા હવે અહીંયા નીચે જવાબમાં કેમ લખ્યું અખિલ બ્રહ્માંડમાં એક તુ એક તું નું એક ત્રુ લખ્યું એ બરાબર છે આપણે એમ જ બોલીએ ને એક પછી પેશ અને તુ એમ શ્રીહરી હવે આ શ્રીહરી છે ને એ આપણે ભેગું બોલીએ અને એને લખાય ભેગું જ પણ જો અહીંયા શ્રીહરીની વચ્ચે એક પેસ મૂકી દીધો એ પેસ કાઢીને આપણે અહીંયા આખું લીખું સમજ્યા તમે કે તમે જે વાક્ય જે ફોર્મમાં બોલો છો ને એ જ લખવાનું એને જ લેખન રૂઢી કહેવામાં આવે છે આ રીતે લખવાનું હોય હવે બીજું વાક્ય આપણે જોઈએ પ્રિત કરું પ્રેમેથી પ્રગટ થાશે જો આ વાક્યમાં શું કીધું પ્રિત કરું પ્રેમેથી પ્રગટ થાશે હવે આપણે બોલ્યા પ્રિત કરું પ્રિત પછી સ્ટોપ કર્યો અને કરું તો એ તો એ જ રીતે લખાયેલું છે પછી પ્રેમેથી જુઓ શબ્દ ભેગો બોયલા પ્રેમેથી એમ નથી બોલ્યા પ્રેમેથી હવે જુઓ તો પ્રેમેથી આપણે ભેગું લખ્યું આપણે આપ્યું કેવું પેશવાળું એ પેશ કહી જુઓ આપણે કેવું લખ્યું પ્રેમેથી પ્રગટ પ્રગટ ભેગું લખાય તો જો અહીંયા પેસ મૂકી દીધો તો પ્ર ગ ભેગો લખ્યો અને થોડોક પેશ મૂકીને ટ જુદો લખો અને થાશે તો એને આપણે જવાબની ભાષામાં કેવું લખ્યું પ્રીત કરું પ્રેમેથી પ્રગટ થશે સાવ સહેલું છે સરખું ધ્યાન આપજો ત્રીજું મન ઈચ્છા નૈસધરાયત પછી વિરામ છે કન્યા ગોય નળરાય ભણી જો આપણે બોલીએ એમ મન તો મન લખ્યું ઈચ્છા તો આપણે ઈચ્છા એમ જ બોલીએ આ બે વર્ડ સરખા જ છે નૈષ રાય જો આ આપણે શબ્દ ભેગો બોલીએ પણ આપણે અહીંયા આપ્યો પેશવાળો તો આપણે જવાબમાં કયો લખો આખો નૈષ રાય હા તણી તણીનું તણી અલ્પવિરામનું અલ્પવિરામ કન્યાનું કન્યા જેમ જ લખીએ તો એમ જ લખ્યું ગઈનું ગઈ નળરાય ભણી હવે જુઓ પહેલાં વાક્યમાં પ્રશ્નમાં નળરાય વચ્ચે ડેશ આપેલો પણ નળરાય બોલતી વખતે ભેગું જ આવે તો આપણે આખું અહીંયા ભેગું લખ્યું નળરાય ભણી આ રીતે ફેરફાર કરવાનો છે ચોથું વાક્ય જુઓ ભલે તેજ આવે તમે આવજો ને સરખું જુઓ ભલે તેજ આવે તમે આવજો ને તો હવે આપણે આ વાક્ય લખતા વિચારવાનું કે આ તમે ય આ તમે ય છે ને એમાં જ ભૂલ છે એવું નથી કે તમે લખાય ભેગું પણ આખું વાક્ય જુઓ ભલે તેજ આ તમે તેજ ભેગું લખો ને એ પ્રકાશ છે પણ વાક્ય સમજો ભલે તે જ આવે એટલે કે કોઈ અન્ય વ્યક્તિને કહે છે એ ભલે આવે તમે આવજો ને તો જો અહીંયા પેસ જવાબમાં પેશ મૂક્યો ભલે તે જ એટલે એ વ્યક્તિને સંબોધે છે આવે તમે આવજો ને અબડા રહીને રહ્યો ઓલિયો એનું ગીત કવિજન હજુ એ ગુંજે તો જો જવાબની ભાષા અબડા રહીને તો આપણે જ્યારે બોલીએ ને કે રહીને ને પેશ આવે વચ્ચે જો અબડા રહીને તો અહીં રહીને ભેગું આપ્યું હતું એને આપણે પેશ કહી રહીને રહીઓ તો જેમ હોય એમ જ લખાયેલું છે એમાં કોઈ વાંધો જ નથી ઓલિયો તો ઓલિયો એનું ગીતનું ગીત હવે કવિ અને જન વચ્ચે પેશ છે જો આપણે કેમ બોલીએ કવિજન તો જો અહીં લખ્યું ભેગું હજુ એ ગુંજે હજુ એ એ આખું ભેગું આવે જો અહીં પેસ્ટ છે અહીં કાઢ નાખું હજુ એ ગુંજે ગામ નજીક એક મોટો વડ શાંત સાધુની જેમ ઉભો હતો તો જો ગામ નજીક આપણે બોલીએ ને કે ગામ જો વચ્ચે ઓટોમેટિક માઇનર પેસ રહે ગામ નજીક આપણે એમને મળીએ ગામ નજીક તો એ શબ્દ સંભળાય જ નહીં ગામ નજીક તો જો અહીંયા પેશ કાઢ નાખો ગામ નજીક એકનું એક મોટોનું મોટો વડ નું વડ શાંત નું શાંત સાધુની સાધુની જેમ નહીં જેમ ને ઊભો નહીં ઊભો અને હતું નહીં હતું એમાં કોઈ મિસ્ટેક જ નથી પહેલાંમાં જ છે ગામ નજીક તો એને પેસ મૂક્યો જ્યાં પેસ મૂકવાનો હોય અહીંયા મૂકવાનો હોય ને જ્યાં ન મૂકવાનો અહીંયા અક્ષર ભેગા કરવાના હોય તમે બોલશો ને તોય ખ્યાલ આવશે વાદળા થાય ને વરસાદ જ ન પડે એવું તો હોય તો જુઓ અહીં ક્યાં છે કે વાદળાનું વાદળા વાદળાનું વાદળા થાય તો જો થાય ને એને આપણે થોડુંક અલગ ફોર્મમાં જુદું જ પેશ મૂકવો પડે થાય વરસાદ જ ન પડે પણ જો અહીંયા વરસાદ જ ભેગું કરી દીધું તો જ જુદો આવે વરસાદ જ ઉપર ભાર દેખાય એટલે એને પેશ મૂકવો પડે જો એ મૂકો ન પડે એવું તો હોય આઠમું જોઈએ બા એ બા કમાડ ખોલો હું છું હું હવે જો આપણે આ નામ પુકારીએ બોલીએ બા એ બા જો ઓટોમેટિક પેસ આવ્યું બા એ બા એટલે આપણે અલ્પવિરામ મૂક્યું અહીંયા બા એ બા એ ભેગું છે જો અહીંયા આપણે જોઈ દઉં બા એ બા કમાટનું કમાટ ખોલો હું છું હું એ ત્રણેય જુદા જુદા હે પેશ આવે એ તો બરાબર છે આ ગલી સાંજે ઘોડા પસંદ કરી લીધા હવે જોવા વાક્ય કેમ લખાયણું આગલી સાંજે આ પછી પેસ છે તો પેસ ના આવે આપણે એમ બોલીએ ને આગલી તો આગલી સાંજે તો સાંજે ઘોડા તો ઘોડા હવે પસંદ ગુવા અયા પેસ મૂકી દીધો તો પ પછી રોકાઈને સંદક એવું ના બોલીએ પસંદ કરી લીધા આ હાર પણ હું વિચારી કરીને લેતો હતો જો આખું વાક્ય સમજો તમે આ આપણે માની લો સમજ્યા વગર આપણે અર્થ કરી નાખીએ તો તો એ અનર્થ થઈ જાય કોઈ એવું વિચારે કે આ હાર પણ હું હારી જાઉં એ હું વિચાર કરતો હતો અને લેતો હતો કે ભલે હારી ગયો એવું નથી આહાર ભેગું છે જો સરખું આહાર પણ હું વિચારી કરીને જો વિચારી કરીને જુદું છે યુદ્ધ માટે તો હું જ કુદાકુદ કરતી હતી તો જો યુદ્ધ માટે તો તો બોલીએ ને તો આપણે થોડીક વાર અટકીએ માટે પછી યુદ્ધ માટે તો એમ બોલીએ મૂ પછી જ જ જો એમ બોલીએ તો આવે હવે આવેદા કૂદ છે ને એ જુદું લખાયેલું છે તો જો અહીં આપણે ભેગું લખ્યું કુદાકુદ એમ જ બોલીએ કુદમ કુદ એમ નથી બોલતા કૂદ કરતી હતી બારમું વાક્ય જોઈએ ના દીકરો તો નજર સામે જ સારો તો નાનું ના દીકરો તો જો આપણે બોલીએ ને દીકરો તો વચ્ચે પેશ આવે જ તો અહીં મૂકો નજર સામે બે જુદા જુદા વર્ડ છે જો નજર સામે તમે ભેગું ન બોલી શકો એટલે લખી ના શકો નજર સામે જ જ ભારવાચક છે આફડો જુદો જ આવે પેશ મૂકવો જ પડે અહીંયા નથી આપ્યો આપણે મૂકી દીધો સારો હું તમને મહેમાન ગૃહે લઈ જાઉં આ વાક્ય જુઓ હું પછી પેશ પછી ત પાછો પેશ મને પાછો પેશ મહેમાન ગૃહે લઈ જાઉં તો એમ ના હોય તો અહીં શું લખું કે હું તમને મહેમાન ગૃહે મહેમાન ગૃહે ભેગો શબ્દ છે અહીંયા પેસ્ટ છે તો કાઢ નાખો લઈ જવું લાસ્ટ વાક્ય છે છેલું દેવા તને માં ઝંખે છે આવી જા ઝંખવું એટલે યાદ કરવું દેવો કોઈ વ્યક્તિનું નામ છે તને માં જંખે છે તો જુઓ અહીં શું લખ્યું દેવા તને પછી પેશ આવે જ આપણે એમ ના બોલીએ કે તને માં આપણે એમ બોલીએ ને દેવા તને માં જો ભાર આવે પેશ આવે જ ઝંખે છે આવી જા આવી જા આપણે ભેગું બોલીએ અહીંયા જો જુદું આપેલું છે એને આપણે અહીંયા ભેગું કર્યું તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે જ લેખન લેખનરૂઢિના શબ્દો એક માર્ક્સનો પરીક્ષામાં પૂછાય છે જેમાં હજી પણ તમને કહી દઉં કે કોઈ રસવાઈ દીર્ઘય કે રસવાળું કે દીર્ઘાવાળું કે કોઈ ચિહ્નનું એમાં સુધારવાનું નથી લેખન રૂઢિમાં યાદ રાખજો માત્ર આપણે જે વાક્યને કે જે પંક્તિને કે જે લીટીને જે લઢણમાં રૂઢિ એટલે રીત જે લઢણમાં બોલીએ છીએ ને એ જ રીતમાં એને લખવાની હોય એને જ લેખન રૂઢિ કહેવાય હવે આની સાથે હું તમને એક ફોટો મોકલીશ આના હોમવર્કનો એ તમારે ગુજરાતીની ફેરબુકમાં આ ચૌદે ચૌદ વાક્ય ઉતારી લેવાના છે આભાર